મજા તો કરો છો ને? હા, તો બાળકો તમે ગયા ભાગમાં શું શીખી ગયા? વાર્તા સાંભળીને? હા, વાંસળી વાળો ઉંદરોને કેવી રીતે પકડે છે તે વિશે આપણે વાર્તા સાંભળી ગયા. સાંભળી છે ને? તો હવે આપણે શું કરવાનું છે? આપણે વાંસળી વાળો જે કાર્ડ બનાવે છે તે પ્રમાણે તે ઉંદરોની ગણતરી કઈ રીતે કરશે તે વિશે આપણે સમજીશું. ગયા વર્ગમાં તમે થોડી ઘણી માહિતી લીધી છે કાર્ડ બનાવવાની, સમજ પડે છે ને? તો હવે એના દ્વારા ગણતરી કઈ રીતે કરવાની છે તે આપણે સમજીશું. બાળમિત્રો, ચાલો આપણે અહીં ગણતરી કરીએ. તો જુઓ, અહીં જે છે કાર્ડ તે પ્રમાણે કેટલા ઉંદર થાય છે તે આપણે સંખ્યા લખવાની છે. હવે જુઓ, આ છે 10 નો એક કાર્ડ, એટલે 10 ઉંદર થઈ ગયા ને? હા, હવે આપણે કરીએ. 10 ને 1 11, 11 ને 1 12, 12 ને 1 કેટલા થાય બાળકો? 13 ને 1 હા 14, 14 ને 1 15, 15 થયા ને? હવે આ પણ ગણવાના છે. તો ચાલો ગણીએ. 15 ને 1 16, 16 ને 1 17, 17 ને 1 બરાબર છે 18, અને 18 ને 1 કેટલા થશે? 19. તો અહીં 19 ઉંદર થયા કહેવાય. તો એ પ્રમાણે આપણે શું કરવાનું છે? જુઓ, ગણો અને કાર્ડ દોરો. હવે અહીં છે 23 ની સંખ્યા. તો આ રીતે આપણે કાર્ડ દોરવાના છે અને ગણતરી લખવાની છે. તો ચાલો શરૂ કરીએ આપણે. જુઓ, અહીં સંખ્યા કઈ છે બોલો? 23. 23 છે ને? તો ચાલો આપણે 23 એટલે શું થશે? 20 વત્તા 3, બરાબર છે? 20 વત્તા 3 એટલે 23 થયા ને? તો આપણે 20 છે તો 10 ના કેટલા કાર્ડ દોરવાના બાળકો? 10 ને 1 10 કેટલા થાય? 20. તો 10 ના કેટલા કાર્ડ આવશે બાળકો? 10 ના 2 કાર્ડ આવશે. જુઓ, થયા આ 10 અને આ બીજા 10. તો 10 ને 10 20 થશે ને? હવે 3 કાર્ડ છૂટા દોરવાના છે, એટલે આપણે 1 1 ના અહીં કેટલા કાર્ડ દોરીશું? 3. તો હવે જુઓ બાળકો, આ 1, આ 2 અને આ 3. તો આ રીતે આપણે ગણવાના છે. તો ચાલો આપણે ગણીએ. 10 ને 10 20, 20 ને 1 21, 21 ને 1 22, અને 22 ને 1 23. તો 23 સંખ્યા થઈ ગઈ ને? તો આ રીતે આપણે કાર્ડ બનાવતા શીખવાનું છે. હવે અહીં જુઓ 47. તો 47 ને કઈ રીતે લખીશું આપણે? 40 વત્તા 7, બરાબર છે? 40 વાળા આપણે 10 ના કેટલા કાર્ડ બનાવવાના? ચાલો ગણો તો બાળકો. હા, 4 કાર્ડ. તો અહીં જુઓ, આ 1, આ 2, આ 3 અને આ થશે 4. તો અહીં હું કેટલા લખું છું? 1 લખું? નહીં, અહીં 10 છે. તો 10 નો 1 કાર્ડ, આ બીજો 10 નો 1 કાર્ડ, આ રીતે 4 કાર્ડ આપણે 10 ના બનાવવાના છે. જો 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 આવી ગયા. હવે છૂટા કેટલા કાર્ડ બનાવવાના છે? 7. તો અહીં આપણે જુઓ, 1 2 3 4 5
છ અને સાત. તો અહીં આપણે એક લખીશું. દેખાય છે ને બાળકો તમને? સમજ તો પડે છે ને? તો જુઓ, આ ચાલીસ થયા. ચાલીસ ને એક એકતાલીસ, એકતાલીસ ને એક બેતાલીસ, બેતાલીસ ને તેતાલીસ, તેતાલીસ ને ચુમ્માલીસ, ચુમ્માલીસ ને પિસ્તાલીસ, પિસ્તાલીસ ને છેતાલીસ, છેતાલીસ ને સુડતાલીસ. તો આપણી સંખ્યા થઈ ગઈ ને? જુઓ સુડતાલીસ આવી ગયા. જુઓ બાળકો, અહીં પંચાવન ની સંખ્યા છે. તો કેટલા બનાવવા પડશે? દસ ના કાળ પાંચ. તો અહીં શું આવશે? પચાસ વત્તા પાંચ. તો ચાલો આપણે હવે દસ ના કાળ બનાવીએ. જુઓ, આ એક, બે, ત્રણ, ચાર અને આ પાંચ. તો અહીં કેટલા લખીશું? દસ. ચાલો આપણે ગણીએ. દસ ને દસ વીસ, વીસ ને દસ ત્રીસ, ત્રીસ ને દસ ચાલીસ, ચાલીસ ને દસ પચાસ. હવે છૂટા કેટલા બનાવવાના છે? પાંચ. તો આપણે પાંચ છૂટા કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. જુઓ, પચાસ ને એક એકાવન, એકાવન ને એક બાવન, બાવન ને એક ત્રેપન, ત્રેપન ને એક ચોપન અને ચોપન ને એક પંચાવન. તો સંખ્યા થઈ ગઈ ને? તો હવે બાળ મિત્રો, આ જે છે ત્રેસઠ, બોતેર અને એસી, એ તમારે ઘરેથી કરવાનું છે. તો કરશો ને? હા. તો જુઓ, તમારે પહેલા આપણે દસ ના કેટલા કાર્ડ બનાવવાના તે લખી દેવાનું, બરાબર છે? તો જુઓ, અહીં દસ ના કેટલા કાર્ડ બનશે બાળકો? હા, સાહીઠ વત્તા ત્રણ. અહીં જુઓ બોતેર છે, તો દસ ના કેટલા કાર્ડ બનશે? સાત. તો અહીં શું આવશે? સિત્તેર વત્તા બે. અહીં જુઓ એસી છે, તો દસ ના જ કાર્ડ બનાવવાના છે આપણે. તો કેટલા કાર્ડ બનશે? આઠ. તો આપણે દસ ના આઠ કાર્ડ બનાવીશું. તો આ તમે જાતે કરશો ને? સમજ પડી છે ને? જો ન સમજ પડે તો મને ફોન કરજો, બરાબર છે? બાળ મિત્રો, તમે ઉંદરની વાર્તા સાંભળીને તો જુઓ કે વાસરી વાળો બધા ઉંદરોને કાર્ડ દ્વારા ગણતરી કરે છે. અને બાળકો, આપણે જે કાર્ડ બનાવતા શીખ્યા ને, એકનો કાર્ડ અને દસના કાર્ડ, તો એ ગણતરી દ્વારા આપણે વાસરી વાળાને જે રીતે ગણતરી કરે છે તે રીતે આપણે ગણતરી કરતા શીખવાનું છે. અને આપણે સંખ્યાને એ પ્રમાણે કાર્ડમાં વહેતા શીખવાનું છે. તો બાળ મિત્રો, તમને આ વસ્તુમાં સમજ પડી ગઈ? પડી ને? જો ન પડી હોય તો તમે પ્રેક્ટિસ કરજો.